નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું તેજસ પુરોહિત. લોકફરિયાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. દસદણના આટકોટ રોડ પર આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો. અમરેલી જિલ્લાના રાજુલા નજીક હિન્દોરાણા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત. માલધારીઓને થયેલા અન્યાય બાબતે અંજારના મામલતદાર સાહેબને અપાયું આવેદન. સમાચારોમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. સમાચારો જોઈએ વિગતવાર. જસદણના આટકોટ રોડ પર આંગડિયા પેઢીના કર્મચારીને કારથી ટક્કર મારી રૂપિયા 2.70 લાખની રોકડ તથા હીરાની લૂંટ ચલાવાઈ છે. જસદણમાં આટકોટ રોડ પર આજે લાખો રૂપિયાની લૂંટ થતાં સનસનાટી મચી જવા પામી છે. આ અંગે મળતી વધુ માહિતી પ્રમાણે જસદણની મહેન્દ્ર અરવિંદ આંગડિયા પેઢીના કર્મચારી અમિત હરેશભાઈ પાર્સલના થેલા લઈ આટકોટ જઈ રહ્યા હતા, જેમાં 2,70,000 જેટલી રોકડ રકમ તથા 9,60,000 હીરા હતા. જસદણના ભૂમિ જીનિંગ પાસે કર્મચારી પહોંચતા જ પાછળથી પૂરપાટ વેગે એક ઝાયલો કારે આવી ટક્કર મારી હતી અને આંગડિયા પેઢીના કર્મચારીના હાથમાંથી થેલો ઝૂંટવી લૂંટારૂઓ નાસી છૂટ્યા હતા, જેમાં કર્મચારીને ઈજાઓ થવા પામી છે. ઘટનાની જાણ થતાં જ ગોંડલ DYSP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડ્યા હતા તથા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. રિપોર્ટર કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. અમરેલી જિલ્લાના રાજુલા પાસે હિંડોરણા ચોકડી નજીક મેજિક વાન તથા ટ્રક વચ્ચે અકસ્માત થતા 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે અન્ય વ્યક્તિ ઘાયલ. પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલીના રાજુલા નજીક હિંડોરાણા ચોકડી પાસે આજે એક મેજિક તથા ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા તથા અન્ય 7 લોકો ઘાયલ થયા હતા. જાફરાબાદ તરફથી આવી રહેલી મેજિકને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ટક્કર મારતા મેજિક ફંગોળાઈને ખાઈમાં ખાબકી હતી. અકસ્માતમાં રમેશભાઈ ઉગાભાઈ શિયાળ તથા સંદીપ શામલાલ શાહ નામના વ્યક્તિઓના મોત થયા હતા તથા ઘાયલોને 108 મારફત સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટર અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. માલધારી સમાજને થતા અન્યાય અને ગૌ હત્યા બાબતે અંજારના મામલતદાર સાહેબને સંગઠને આપ્યું આવેદનપત્ર. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામના રાજુભાઈ રબારીની થોડા સમય પહેલા અસામાજિક તત્વો દ્વારા હત્યા કરાઈ હતી. આ બાબતે રબારી સમાજ અંજાર, હિન્દુ યુવા સંગઠન અંજાર, માલધારી વિકાસ સંગઠન ગુજરાત, ગોરસ ગુજરાત, વિહોત્તર યુવા ગ્રુપ ગુજરાત દ્વારા આજે અંજારના મામલતદાર સાહેબને એક આવેદન આપી આરોપીઓને ઝડપી લેવા તથા ગૌ હત્યા બંધ થાય તેવી માંગણીઓ કરી હતી. રબારી સમાજ, હિન્દુ સમાજ, માલધારી વિકાસ સંગઠન, ગોરસ ગુજરાત, વિહોત્તર યુવા ગ્રુપ ઓફ ગુજરાતના અનુસંધાને જે અમે થોડા ટાઈમ પહેલાં માલધારી સમાજના યુવાન ઉપર ક્રૂર હત્યા કરી છે, જે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામના રાજુભાઈ રબારી ઉપર જે એમને ક્રૂર હત્યા કરી અને જે હત્યા કરી છે, એમને જે હત્યારાઓને કડકમાં કડક સજા થાય અને આજીવન સુધી છૂટે નહીં એવી અમારે સાહેબને, મામલતદાર સાહેબને આવેદન તરફ સમગ્ર સમાજ વતીથી અને સમગ્ર સંગઠનો વતીથી અમે આવેદન પત્ર પાઠવ્યું છે. રિપોર્ટર રાણાભાઈ આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, અંજાર. અંજાર મામલતદાર સાહેબના અધ્યક્ષ સ્થાને અછત રાહત કામ અંગે એક મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ કામોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં બંને રાજકીય પક્ષોના આગેવાનો, અંજાર તાલુકાના તમામ ગામોના તલાટીશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં ઘાસ ડેપો શરૂ કરવા, ઘાસ વિતરણ કરવા તથા પશુદીઠ ઘાસનો યોગ્ય જથ્થો મળી રહે તે કામ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે વરસાદ ફેંકાઈ હતા, તાજેતરમાં સરકાર દ્વારા કચ્છ જિલ્લાની અંદર અમુક તાલુકામાં બિલકુલ વરસાદ પડેલો નથી, અમુક તાલુકામાં નહીવત વરસાદ પડ્યો. જેના કારણે અમુક અરજદારો દ્વારા પત્ર રજૂઆતો થયેલ કે સાહેબ, અંજાર તાલુકાના પણ ઘાસની જરૂરિયાત છે, જેનું અમે વડી કચેરીએ ધ્યાનપૂર્વક તાત્કાલિક ધોરણે
તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને કલાકીશ્રીઓને સંયુક્ત એક મિટિંગ બોલાવવામાં આવી છે અને એમની રજૂઆતો સાંભળી અને અંજાર તાલુકામાં અંદાજે 12 ગામોમાં રાષ્ટ્રીય પુરુષ ચાલુ તાત્કાલિકતા એટલે અમને રજૂઆત જે સાંભળી આ બાબતે હું વડી કચેરીનું ધ્યાન દોરી અને તાત્કાલિક ખાસ મળી રહે એવા પ્રયાસો કરીશ. રિપોર્ટર ભરત ઠાકોર, લોક ફરિયાદ ન્યૂઝ, અંજાર. મધ્યપ્રદેશ ખાતે જંગલી રીંછના હુમલામાં મૃત્યુ પામનાર માલધારી પરિવારને વળતર બાબતે અપાયું આવેદનપત્ર. મૂળ અંજાર તાલુકાના લાખાપર તથા જરુ ગામના અને હાલ મધ્યપ્રદેશમાં રહી પશુપાલન કરતા ચેલાભાઈ રબારી, મેરાભાઈ રબારી, નાકીબેન રબારી સહિતના ઉપર જંગલી રીછે હુમલો કરતા આ 3 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા તથા 1 વ્યક્તિ અત્યંત ગંભીર રીતે ઘાયલ થતા સારવાર તળે છે. આ બાબતે રબારી સમાજ અંજાર, માલધારી વિકાસ સંગઠન ગુજરાત, ગોરસ ગુજરાત, વ્યુહોત્તર યુવા ગ્રુપ દ્વારા અંજાર મામલતદાર સાહેબને એક આવેદન પાઠવી મૃતકોના પરિજનોને વળતર ચૂકવવા તથા જંગલી જાનવરોથી પશુપાલકોને રક્ષણ મળી રહે તેવી માંગણી કરી હતી. બે આવેદનપત્ર સાહેબને પાઠવ્યા છે. બીજું અમે મધ્યપ્રદેશના રબારી સમાજના જે લોકો અહીંયાથી રટકડતું ભટકતું જેઓ ઘેટા બકરા લઈને જેઓ મધ્યપ્રદેશની અંદર ત્યાં ઘેટા બકરા ચરાવતા હતા અને રીચ દ્વારા તે બનાવ બન્યો છે. રીચ દ્વારા 3 લોકોની હત્યા એટલે ખાઈ ગયા છે રીચ, જેનાથી કરીને લોકો પોતાના પશુનો પણ વિષનો જેમણે ઘેટા બકરા પણ નાશ પામ્યા છે. તો સાહેબશ્રીને અમે મામલતદાર સાહેબને ધ્યાન દોર્યું છે સમગ્ર સમાજના સંગઠનો વતી કે એ લોકોને તાત્કાલિક રીતે એના પરિવારોને જે પણ સહાય થતી હોય સહાય ચૂકવવામાં આવે અને એમને રક્ષણ, કારણ કે અમારા વિસ્તાર ઢેબર રબારી વિસ્તારના લોકો મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ વિસ્તારમાં પોતાનું ઘેટા બકરા ગુજરાન ચલાવે છે તો પોતાને આજીવન ઉપર મોટો ફટકો પડ્યો છે આ મૃત્યુ થતાં, કારણ કે 2 પતિ પત્ની અને 1 ભાઈનું મૃત્યુ થયું છે. તો એ ખરેખર દુઃખનીય ઘટના છે. આના પર તે છત્તીસગઢની સરકારને અમે સાહેબશ્રીને કીધું છે કે ત્યાં ધ્યાન દોરીને તાત્કાલિક રીતે એમને સહાય પણ ચૂકવવામાં આવે અને એમનું સંરક્ષણ કરે જેથી કરીને આવા જે વિસ્તારોની અંદર રબારી સમાજના જે ઘેટા બકરા ચરાવે છે તો એને સંરક્ષણ મળી રહે એવી અમારી સાહેબની રજૂઆત છે. સાહેબે પણ પોઝિટિવ આપને રિપોર્ટ આપ્યો છે. સાહેબને પણ અમે હૃદયપૂર્વક આભાર. રિપોર્ટર રાણાભાઈ આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, અંજાર. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.